ઘણી વાર આવું થઈ જાય, ગામડાના બે ત્રણ બાપા રિક્ષામાં બેસીને જતા હતા, એમાં કોઈ નેતા હડતાળ ઉપર ઉતરેલા, માંડવા બાંધેલા તોડા ને બોર્ડ મારેલું ને, એટલે એક ભણેલો હતો એને બાપાએ કીધું કે આ લોકો શું બધા અહીં બેઠા, કોઈ ગુજરી ગયું છે, આ મારા બેટા સિટીમાં જ ગુજરી જાય તો આ ચોકમાં માંડવા નાખવા માંડ્યા, કે ગુજરી નથી ગયા, નેતા ભૂખ હડતાલ ઉપર ઉતર્યા. ત્યાં તો રિક્ષાવાળાને બાપા કે બ્રેક માં રહી છોરા, કામ છે મારે થોડુંક. તે રિક્ષાવાળાએ બ્રેક મારી ફટ બાપા ઠેકડું મારી ગયા ને આમ ને જેવું કરીને કે આ શું છે આ બધું ભાઈ, તો કે આ નેતા હડતાલ ઉપર ઉતર્યા, ભૂખ હડતાલ ઉપર, બે દિથિયા જઈમા નથી. કોણ? કે આ ભાઈ. તો નેતાને બાપા કે છોકરા ખાતા જેવું છે ખાને, આથી કરીને ભૂખ કામ માગે છે, પાંચ વર્ષ તારે ખાતા જેવું ખા, અમારે તો નથી તો ઉતાર લઈને ખાય, ઉઘરાણી વાળા ક્યાં મારી નાખે. હું તો પછી બાજુમાં ગયો જ, ત્યાં ઓલા લોકો નું મકાન હતું, પછી અંદર ગયો જય શ્રી કૃષ્ણ. મેં કીધું કે જય શ્રી કૃષ્ણ, એટલે મેં કીધું શું હતું બાપુજીને, એટલે વળી બાપાના છોકરાએ માંડીને વાત કરી કે આમ તો બાપુજીનું શરીર નરવું હતું, સવારે વહેલા ઉઠ્યા, નાયા, હા, કસરત કરવા ગયા, બે કિલોમીટર હાલી આવ્યા, પાછા છોકરા વાળે દળે રમતા હતા. ત્યાં બીજા એક ભાઈ આવ્યા, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શું હતું બાપુજીને, કે આમ તો શરીર બાપુજીનું નરવું હતું, સવારે વહેલા જાય ગયા, નાયા, બે કિલોમીટરનો રન કરી આવ્યા, પાછા ઘેરે આવીને નાસ્તો કર્યો, છોકરા વાળે દળે રમતા હતા. ત્યાં ત્રીજો એક જણો આવ્યો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, શું હતું બાપુજીને, સવારે વહેલા ઉઠ્યા, નાયા, બે કિલોમીટરનો રન કરી આવ્યા, નાસ્તો કર્યો, છોકરા વાળે દળે રમતા હતા. ત્યાં ચોથા એક ભાઈ આવ્યા, શું હતું બાપુજીને, હું ત્રણ કલાક બેઠો, મને ખબર ન પડે કે એનો બાપ કેમ મરી ગયો. હા, મારી બાજુમાં બેઠો તેને હું કાનમાં કહીને આવ્યો, મેં કીધું આનો બાપ કેમ ગુજરી ગયો, હા પડી ને આવજે, હા જી હો રૂપિયા આપી. 8 વાગે મને બજારમાં મળ્યો, મેં કીધું કા ભાઈ હું થયું, મને કે ભાઈ હું 2 કલાક બેઠો, ઈ જાયલું બધું. મેં કીધું તે તો જાણ્યું નહીં, મેં કે હાલ્યો પછી હું આપું પૈસા, બી રેવા દો, હું કેટલું બે હું, મને કે મારે, હા હું કંટાળી ગયો. હા, એક દીધે એક ભાઈ મને ઊભો રાખીને કહે, ધીરુભાઈ 500 રૂપિયા ઉછી ના આપો, 500. અરે મેં કીધું ભાઈ તમે નોકરી કરો છો, હજી આ 1 તારીખે તમારો પગાર આવ્યો, આજે 4 થઈ તો 2 દિવસમાં રૂપિયા થઈ રહ્યા, મને કે ભાઈ અમારે દીકરાને ત્યાં દીકરીનો જન્મ થયો છે, તો ઓલા લોકો એની ભનકીનું કળિયું લઈને 20 જણા આવ્યા હતા, આખો પગાર જાપટીને વીઆઈ. આ જગતના એવા નિયમ છે, ઘણી વાર નાના કામમાં જાજા મહેમાનો આવી જાય તો એ હેરાન કરી નાખે. હા, એક ભાઈ તો એના હગાની હાથો મારવા ગયા હતા ને, તો કે તમે આ વખતે અમારા ઘેરે આવો ને, તો એ કે 2 જોડી અમારા છોકરા હારું લુગડા લેતા આવજો. તો કે લુગડા ભાઈ તમે નથી સીવાડતા? એ કે ના, અમારે ભીખ નો છે. અને ઓલાનું મગજ ગયો કે ભગવાને દીકરો દીધો, ભીખ નો શું કામ, દાતાર નો કઈ નઈ, 1 લાખના દાન કરી દે ને, આવતા વેદ એને ભીખીને જ બધું પહેરાવું, એ જગતમાં કામ શું કરે. હા, એક ભાઈ ને મહેમાન કે છોકરો ક્યાં છે તમારો? તો કે એ તો વલ્લભ વિદ્યાનગર ભણે છે, આખો ખાતા અડતો ખવાય, કે એટલે બધે છોકરાઓને રેઠા મુકાય. ઘર ચણીનો મગજ ગયો, અડતી અડતો તમારે કેટલીક પેઠી ખાવો હોય, કે આ છોકરીઓ ખોદી ખોદી 3 પેઠી જ ગઈ, હવે ભણાવી તને કાંઈ વાંધો. હા, ખરેખર ભણતર છે એ ત્રીજી આંખ છે. હા, ભણ ભણ્યા વિનાનું જીવન નકામું. હાસ્યની વાતો આમ તો આપણે નજર કરો ને, ઝીણી ઝીણી વાતોમાં હાસ્ય મળી જાય. હા, એક ભાઈના બા ગુજરી ગયા, ઘણા આમ ઘણી જગ્યાએ મહિના થઈ ગયા હોય ને, તો અમુક ન્યા મોટે ન જાય, ખાલી પોસ્ટકાર્ડ લખે, તમારા બાપુજીનો સ્વર્ગવાસ થયો એ જાણીને મને ખૂબ દુઃખ થયું, તો એનો બાપુ નરકમાં જાય તને મજા આવે, મારાથી રૂબરૂ મળી નથી શકાયું પણ શોક વ્યક્ત કરું છું. હવે તું વ્યક્ત કરતો ભલે, ન કરતો ભલે. એક ભાઈના બા ગુજરી ગયા હતા, એમાં એક મહેમાન તો 30 વર્ષે આવેલ, કોઈ દી આના આંગણે આવેલો જ નહીં, એમાં આ ગુજરી ગયા એ સમાચાર મળ્યા, તો આવેલો, આવીને કે જય શ્રી કૃષ્ણ, કે જય શ્રી કૃષ્ણ, બાપુજી કે થોડુંક બેઠા હોત તો સારું હતું. ઓલો છોકરો કે આ તારા હામે બેઠા ને એ જ બાપુજી, જે બીડી ટેકાવીને તારા સામે જે ધુવાણાની ડમરીઓ ચડાવે ને એ બાપુજી પોતે. તો કે આ ગુજરી ગયું કોણ? કે એ તો બા ગુજરી ગયા ને, સોરી, કે એ તો આમ બહુ નરવા હતા, હું હોરી નરવા, એ કે 3 વર્ષ દવાખાને રહ્યા, તો મને ખબર નથી કે બેહીને સાનમુનો ધૂપ લઈને વયો જાને, નકામ માર ખાય પાછું. તો કે કારજમાં ભજન કોના રાખ્યા? એ કે મહારાજ ઘર બાપુના. હવે મને ન કહેવાય ખીમજી પરવાળ ને મફત લેવા,
આને કોણ સમજાવે એમ, અમુક અમુકને ખરખરા કરતા નથી આવડતા, ખરખરે કેમ જવું એમ. અમુક માણસો આવ્યા હોય ને જોઈજો, કોઈ માણસ દુઃખી હોય તો મોટા દુઃખ હોય એને નાના કરીને વૈયાજી. આ કદાચ જુવાન મહિનો થઈ ગયો હોય ને, 30-35 વર્ષનો જુવાન ગુજરી ગયો હોય ને, ન્યા આવીને બેઠો હોય ને તો એમ કે આ તો ભાઈ ઈશ્વરની કૃપા હોય એટલું જીવાય, આ તો આપણા હાથની વાત નથી, તૂટીની કોઈ બૂટી નથી. ભાઈ આપણો ભાઈ તો 35 વર્ષનો હતો પણ હમણાં પરમદી એક 20 વર્ષનો જણ ગુજરી ગયો, શું થાય ભાઈ. એવું એવી મોટી વાત, મોટું દુઃખ રજૂ કરે ને તો માણસ પોતાનું દુઃખ છે ને એ ભૂલી જાય. અને અમુક અમુક આવ્યા હોય ને જોઈ તો કોઈ માંદા હોય ને ખબર કાઢવા કે શું થયું છે, એ કેમ કળતર જેવું રહે ને શરીરમાં ફોડલા છે. અમારે બાજુમાં એક ભાઈને આવું થયું તો લ્યો પરમદી ગુજરી ગયો. આપણને એમ ન થાય કે આ ખબર કાઢવા આવ્યો છે કે અહીંયા ખરખરે આવ્યો. અમુક મોટા દુઃખ ને નાના કરી નાખે ને અમુક નાના દુઃખ હોય ને એને મોટા કરી નાખે. હા, અને દવાખાને કોઈ બીમાર હોય તો એમ ન માની લેવું કે બધા દવાખાને ખબર કાઢવા જ આવે. અમુક અમુક તો જોવા આવતા હોય કે મરી જાય એમ છે કે રે હે. હા, ગામમાં આવીને કેવો હવે એ જાજુ ટકશે નહીં, તારે ક્યાં ટકવા દેવો. હા, એક ભાઈએ તો અમારે ગામડામાં ભેંસ લીધી હતી, ખબર ગામડામાં પડે ને તો આજુબાજુ વાળા બધા આવે. હા, 5 જણા આવ્યા, એ કે ભેંસ બહુ સારી લીધી હો કુંઠી. ઘરતણી કે એની ઘરવાળીને કે ચા પાણી બનાવ્યું, ચા પાણી આવ્યા, ચા પીને વૈયા ગયા 5 જણા, તા 7 બીજા આવ્યા, ભેંસ બહુ સારી નમણી છે હો ભાઈ ટીલાવાળી. વળી ઘરતણી એની ઘરવાળીને કે ચા બનાવ્યું, એ ચા બનાવીને એ હાથને ચા પાયું, એ હાથ ગયા ત્યાં 8 આવ્યા, ભેંસ બહુ સારી લ્યો. દૂધે સારું હોય છે, આ ભેંસ જોતા તો હુંઠ વિનાનો હાથી હોય એવી ભાઈ ભાઈ હો ભેંસ. વળી કળતણી બાઈ ને કે ચા બનાય, હા તે રોંટો થયો બધું દૂધ પૂરું કરી નાખ્યું, ઘરતણીને હાઈ જે છાય છે વાળું કરવું પડ્યું. હા, એને એમ થયું કે આના કરતા ભેંસ ન લીધી હોત તો સારું. હા, ઘણા અમુક અમુક આંગણે આવે, માણસ માંદો પડે દવાખાનામાં પૈસા ન જોઈએ ને એટલા મહેમાન સાચવવા પૈસા જોઈએ, પણ હકીકતમાં એ દુનિયાના વ્યવહાર છે. હગો જમાડે હાથે પાટે, જમાઈ જમાડે દીકરી માટે, અને પરમારસ કરતા રાડ ફાટે. આ છૂટાછેડા થઈ ગયા હોય ને એનો એ વ્યવહાર સામો મળ્યો દોરા કાઢી જતા, કાં હવે ગઈ જ આવે એમ.